नमस्ते विद्यार्थी मित्रों, ज्ञानपद स्कूल में आपनो हार्दिक स्वागत है। हवे पाठ्यपुस्तक काढ़जो, हिंदी पाठ्यपुस्तक पेज नंबर 25, काव्य 5, धम्मक धम्मक आता हाथी। आ काव्य श्री प्रयाग शुकुले लखेली छे। प्रस्तुत कविता में कविता प्रसिद्ध रचनाकार श्री प्रयाग शुक्ल द्वारा रचाई गई है। उसका जन्म ईस्वीसन 1940 में कलकत्ता में हुआ था। आ बधी माहिती प्रयाग शुक्ल नी छे। साहित्य की विविधता विधाओं पर शक्य अशक्य शक्य रूप में लेखनी चलाई है। बच्चों के लिए आपने बहुत लेखनीय रचनाएं लिखी है। बाड़कों माटे तमे घणी बड़ी रचनाओं लखेली छे। आपके 9 संग्रह, काव्य संग्रह, 4 लघु कथा संग्रह, 1 उपासनीय अने 1 कला पुस्तक सत्यजीत रे पर 1 पुस्तक प्रकाशित है। उसमें अतिरिक्त पत्रिका का संपादन भी किया है। हवे आपणे काव्य पंक्ति आवे छे, मारे साथे साथे पण तमारे गावन। पहेला आपणे गाई लई पछी आपणे समजशुं। धम्मक धम्मक आता हाथी, धम्मक धम्मक जाता हाथी, धम्मक धम्मक आता हाथी, धम्मक धम्मक जाता हाथी। એટલે શું કહેવા માંગે છે કે હાથી ધમધમ કરતો આવે છે અને ધમધમ કરતો જાય છે। આતા એટલે આવે અને જાતા એટલે જાય। હવે પછી બીજી પંક્તિ, અપની સૂંઢ ઉઠાતા હાથી, અપની સૂંઢ ગિરાતા હાથી, અપની સૂંઢ હિલાતા હાથી, અપની સૂંઢ ઘુમાતા હાથી। એટલે કે હાથી તેની સૂંઢ ઊંચી કરે છે, હાથી એની સૂંઢ નીચી કરે છે, તેની સૂંઢ હલાવે છે અને ઘુમાવે છે, એટલે કે ફરતી ફોર ફેરવે છે। સમજાણું, અપની સૂંઢ ઉઠાતા હાથી, અપની સૂંઢ ગિરાતા હાથી, અપની સૂંઢ હિલાતા હાથી, અપની સૂંઢ ઘુમાતા હાથી। પછી શું છે, ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી, એટલે કે હાથી ધમધમ કરતો આવે છે ને ધમધમ કરતો જાય છે। ત્યાર પછી બાજુના પેજ નંબર 25 પેજ નંબર ઉપર ખોલો જોઈ। જબ પાણી મેં જાતા હાથી, ભર ભર સૂંઢ નહાતા હાથી, કિતને કેલે ખાતા હાથી, યહ તો નહીં બતાતા હાથી। તો કે જ્યારે હાથી પાણીમાં જાય છે ત્યારે સૂંઢ ભરી ભરીને નાહી છે। હાથી કેટલા કેળા ખાય છે તે કોઈને કહેતો નથી। ધમધમ કરતા આતા હાથી, ધમધમ કરતા જાતા હાથી, અપની સૂંઢ ઉઠાતા હાથી, અપની સૂંઢ ગિરાતા હાથી, અપની સૂંઢ હિલાતા હાથી, અપની સૂંઢ ઘુમાતા હાથી। ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી, જબ પાણી મેં જાતા હાથી, ભર ભર સૂંઢ નહાતા હાથી, કિતને કેલે ખાતા હાથી, યહ તો નહીં બતાતા હાથી। ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી। ચાલો બરાબર, હવે તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે ગાવાની। સૂંઢ જો એટલે ધમક, જો હવે શું છે તમને નીચે શબ્દાર્થ આપેલા છે। સૂંઢ એટલે એ શું કહેવાય, હાથી કે શરીર કા વહ અંગ જિસમે વહ નાક ઓર હાથ દોનો કા કામ। સૂંઢ એનું નાકનું કામ પણ એને હાથનું કરે, જો એ કેળા લીએ છે એની હાથનું કામ થઈ ગયું ને, એને ખાવામાં ખાય ત્યારે એ સૂંઢેથી લીએ, એટલે નાકનું કામ એ થાય એનેથી સૂંઘવાનું અને હાથનું કામ પણ કરે। ચાલો શબ્દાર્થ, ધમક એટલે જોશ અને તેજ, એટલે હાથી કે હાથી હાલતો હોય એનો અવાજ આવે ને આમ ધમ ધમ,
પાણી એટલે કે જળ, નીર અને સલીલ. હાથી એટલે કે ગજ, ગજેન્દ્ર. બરાબર સમજાઈ ગયું? ચાલો હવે તમારે પ્રેક્ટિસ કરવાની છે. જો અભ્યાસમાં પહેલો પ્રશ્ન એ જ છે, કવિતા કા અભિનય કે સાથ ગાન. કે જેવા આપણે સ્કૂલ ચાલુ હોય તો આપણે એવી રીતે કરાવીએ, એકને હાથી બનાવી ધમધમ હાલતો એવી રીતે કરાવત આપણે. પણ તે તો સ્કૂલ બંધ છે એટલે તમારે જાતે જ કરવાનું રહેશે. ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી. બરાબર વ્યવસ્થિત. અને હોમવર્કમાં પણ તમારે કાવ્ય પંક્તિ લખવાની રહેશે. બરાબર કાવ્ય 5 પેજ નંબર 24 પરથી એક વખત કાવ્ય પંક્તિ લખવી, ધમક ધમક આતા હાથી. સમજાણું? સમજાઈ ગયું ને? સરસ. ચાલો અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ.